વાત એવી સમજવા જેવી છે ભાઈ, કે જ્યાં લગી દેહ ની માલિક પ્રાણ હોય, જીવડો હોય, આ પંચ દેહ નું જ્યાં લગી ટૂટડું હોય ત્યાં લગી તો આપણા માવતર હોય, ભાઈઓ હોય, કુટુંબ હોય, હગા વાલા હોય, એને આપણે આપણી વાત કરી હતી. પણ જેનો આ દેહ પંચતત્વ નું કોટડું મૂકી અને જેનો આત્મા વિયોગ્ય હોય, આ માં કેટલી દયાળી છે મિત્રો, એ જીવતા હોય ત્યાં લગી તો ધ્યાન રાખે, પણ આ દેહ માંથી પ્રાણ પંખીડું વિયું જાય આત્માનું ધ્યાન રાખે. બોળકાની જગ્યા માથે અમારે પ્રાગજીભાઈ ના દીકરા અને દીકરી અને એક દીકરો અમારે વિક્રમભાઈ ના, પ્રાગજીભાઈ ના જે દીકરા અમારે ગણેશભાઈ અને ગીતાબેન, વિક્રમભાઈ ના દીકરા સતીશભાઈ, જેમના પિતૃ કાર્ય નિમિત્તે અજૈગા માંથી જયારે હવું મળ્યા છે, કવિ કે આજ આનંદ, આજ ઉષરણ, આજ નેનો માને, બોળકા ગામના આંગણે આજ ચંચું વર્ષામે. કારણ કે મિત્રો, આ કોઈ માણાને હારું લગાડવાનું નથી, આ તો એ આત્માને હારું લગાડવાનું, એને થોડું બનાવવાનું છે. અને એને ભલા માણા કઈ કામ કર્યા છે, નકર એમને કઈ ખાતું નથી. એ આત્મા હોય પિતૃદેવે કામ કરી રહ્યા છે, અને એમાં જે આ બોળકા ગામ મારા બાપ અમરદાસની દેવી મા પદ્માની પડાઈ દેવી, મિત્રો મારી દેડીના માંડા મડાળની દેવી, મારા બાપ ભારવન ભટુરજીની દેવી, એનો આશરો, એનો આધાર, અને જે બોળકા ગામમાં જે હવનો ભાવ ભરે, કારણ કે હકીકત એમાં અમારે વિક્રમભાઈનો કઈ ભાવ હોય છે નગર, ગમે એમ હોય ખાલી ફોન પરથી દોઢ મિનિટ થાય છે. પેલા નિરોધમાં એવું થયું, આજે એવું થયું, કારણ કે એનો હુકમ હોય ને, દયા હોય ને, એટલે વિક્રમભાઈ નો ફોન આવ્યો મને કે ભરતભાઈ પ્રોગ્રામ કમાવાનું હતું, આપણે કાયમ કરવાનું છે, શિયાલગી જીવી છે શિયાલગી, પણ સંબંધ કેને કહેવાય, મિત્રતા કેને કહેવાય, ભાવ કેને કહેવાય, એ ભાવ છે ને તમને ખેંચી આવે. એટલે અહીંયા તો કોઈ ગાયક થઈને કલાકાર થઈને આવ્યા એવું આ અગારિયા પરિવારમાં કોઈ દી રાખ્યું જ નથી, પણ છતાંય હવે સમય ઘણો થઈ ગયો છે, તો ભાવ પ્રેમથી આપણે માતાજીના દાદાના પિતૃદેવના કાલાવાલા કરી, અને આ આનંદ છે પિતૃ કાર્ય એટલે એક લગ્ન જેવું કાર્ય, જીવતા હોય ત્યાં લગી તો માવતર લાડ લડાવે, પણ આજે પિતૃને આ માવતર નહીં, મારા બાપ અમરદાસની દેવી એને લાડ લડાવે છે, કેમ કે પિતૃની ખબર કઈ પડે, ડાયરેક્ટ આપણી યાર વાત ન કરીએ, પિતૃ છે ને પેલા આપણી દેવીના પગ પકડે મળે,
આ વસ્તીને કઈ ખબર નથી, હું તારી વસ્તી જ હતી અને વસ્તી જ છું. અને જઈએ બાપની દેવી કહે કે બાપા પેલા પિતૃનું સંભાળો, પછી હું તમારું કામ કરું. એટલે આ પિતૃદેવને દાદા હામરદાસની દેવી અને સર્વે ભાઈઓ એમને લાડ લાવે છે, આવું ભગીરથ કાર્ય આવ્યું છે. તો ભાવથી એમનો જોરદાર જયજયકાર કરી કારણ કે જગતમાં કીધું છે ને કળ વિનાનું બળ નથી, અને આનેથી હતું આધીન છે ભાઈ. એટલે દાદા હામરદાસની દેવીનો ભાવથી જયજયકાર કરી બોલ દાદા હામરદાસની દેવીની, દાદા હામરદાસની દેવીની બોલ્ય પિતૃદેવ નાના, બોલ્ય પિતૃદેવ નાના કલમવાળી માતની, કલમવાળી માતની બોલ્ય સર્વેવાળી નાથની દેવીઓની, સર્વેવાળી નાથની દેવીઓની આ ભૂમિના રખા દાદાની, આ ભૂમિના રખા દાદાની બોલી ચાર બજુમાં, બોલી ચાર બજુમાં જગદંબા મા તુજો માણી જપીએ અખંડ દીવડો તમારો બને, માણી પ્રકૃતિશો બોલતા માણી તમારા મંદિરે ધમકે ગુગળી આદુ આદુ એ નર નારી તમને નમન કરે માતાજી, માતાજી માણી નમે છે એ આરતી, એ આરતી બોડકા ગામે થાય દીવડા જગમગ જગમગ
मोतिया बजे पण भूलिया भूलिया अग शरबता ओ माडू गुण गाऊं तुम्हारा दिवस रा दुखरणी मा कुण दीवी ए करणी कर दे मा तू सहा कोण जाहे जग मात जो गणी ओ मरी प्रकट मा हपत तू जाई जी 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 जाहे जग मात जोगणी ओ मरी परग मा शपत पूजा पार्वती जी आईला लेण जिलण मुनि नारी के नत नवले रे नवले रे ये पछी जंग ना मेल उतारी ने अरे जिदि जे ना खाई पाता तो मैं नंद गणे नंद गणे जम पर तम कोने समरिए यने के नाल ये जुनना पसी से मेरा ये मारी माता जी ना या देवान अरे वीर तनव धामना तनव धामना मरा करना ये रखो लिया मरा करना मरा करना ये रखो लिया मरदा बड़ा हा मरदास मरी माँ फिर मानी पड़ा दीवी मरी ना मरी देरी ना मन दास जी मरा बाप जीवा यतलनी
બોળ કાની જૈગા માથે હે મારી આ બોળકાની જૈગા બોળકાની જૈગા માથે અયોધ્યા જેવું ધામ રસાવી દીધું માં અયોધ્યાની દાદી રસાવી મારા દાદા હમરદાસની દેવી એ મારા નોધાના ના આધાર મારા ગરીબના દીલી આ દુબળી વસ્તી છે ઓ અને બેટા આઈ જા જૈગા માથે અમારી દુબળી વસ્તી જે કામ આવ્યું છે પિતૃ કાર્ય કર્યું છે ને બેટા કદાચ સમય સોગડીયો આવે અને બેટા હું હામરદાસ ની દેવી જો પિતૃ ને પાણી પીવડાવી અને જો ગતે ન પાડું ને તેથી મને હામરદાસ ની દેવી ને કોઈ લાગે હો આમળે
जो हो